एक बार गांधीनगर माथी મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા આ દુષ્કર્મના આરોપી આસારામને આજીવન કેદની સજા સંભળાવી છે। જે વાત કઈ કેવી છે 2001 માં સુરતની જે યુવતીઓ છે તેમણે દુષ્કર્મની ફરિયાદ કરી હતી। 2013 માં તે ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારબાદ 9 વર્ષ પછી ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા જે છે ગત રોજ જે છે આસારામને દોષી જાહેર કરવામાં આવ્યો હતો। તેની સામે 376B અને 377ની કલમ એટલે કે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા બદલ તેની સામે હવે આજે સજાનું એલાન કરવામાં આવ્યું છે। તેમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે। આજીવન કેદ એક પ્રોસિક્યુટર પ્રમાણે એ પણ કહેવામાં આવે છે કે 14-20 વર્ષ કે તેનાથી વધુ જે જિલ્લા જે જેલ વિભાગ હોય તેના દ્વારા નક્કી કરવામાં આવે છે। એટલે થોડાક સમય અગાઉ રાજસ્થાનમાં પણ જે આશ્રમ આવેલું છે ત્યાં આ પ્રકારે આસારામ બાપ જે છે આસારામ દ્વારા દુષ્કર્મ આચરવાની ઘટના ને અંજામ આપવામાં આવ્યું હતું, જેને લઈને ત્યાં પહેલાથી તે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે। ત્યારે વધુ આ જે ઘટના બની હતી ગુજરાતના સુરતની જે યુવતીઓ દ્વારા સમગ્ર કેસમાં જે છે ફરિયાદ નોંધાવી હતી ને ત્યારબાદ ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા તમામ જે પુરાવાઓ છે અવલોકનો છે તેને ધ્યાનમાં રાખીને જે છે સમગ્ર પ્રક્રિયા હાથ ધરી હતી ને આજે જે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો જેમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું, આવા નવા અપડેટ સાથે આપને માહિતગાર કરતા રહીશું। ત્યાં સુધી જોતા રહો સત્ય ડે ન્યૂઝ। जो तमे आ वीडियो फेसबुक पर जोई रहा छो तो लाइक अने फॉलो करो अने यूट्यूब पर जोई रहा छो तो अमारी चैनल ने सब्सक्राइब करो। सत्तरे.com आजादी समाचारों की।